नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार मारा विडियो लेक्चर में तमारो हार्दिक स्वागत करू छू। आपणे छेल्ले 11मो दाखलो जोयो हतो, हवे आगळ आवे छे 13मो। ए अने बी एक पेढीना भागीदारो छे, 4:1 प्रमाणमां नफो नुकसान वेची लेता भागीदारो छे। एटले ए अने बी नुं जूनुं प्रमाण आप्युं 4:1। सरवैयुं नीचे एटले ने जूनुं गणवानुं। ઉપરની તારીખે સીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો, એનો મતલબ સી ભાગીદાર 9। નવું નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 રાખવાનું છે, એટલે તમને નવું પ્રમાણે આપેલું છે। શરતો નીચે પ્રમાણે, જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। ચાલો, જરૂરી ખાતા તૈયાર કરવાનું છે। આમાં એક વસ્તુ નવી એડ થાય છે, જેણે પહેલું ચેપ્ટર ના વિડીયો જોયા હશે એને તરત ખ્યાલ આવશે। મૂડી ખાતા અને ચાલુ ખાતા આપ્યા છે, એટલે આ વખતે એક ખાતું તમારે પ્લસ થશે। કયું? તો કે પુનઃમૂલ્યાંકન તો બનશે, રોકડ ઓબ્લિક બે નહીં બનશે, ભાગીદારોના મૂડી ખાતે બનશે, પણ પ્લસ તમારે ચાલુ ખાતું બનાવવું પડશે। કઈ રીતે કામ કરે એ પહેલા ચેપ્ટરમાં કમ્પ્લીટ મેં સમજાવેલું છે। અને પાકું સર્વે તો એમ છતાંય હમણાં સમજાવી દઉં છું, બરાબર, પણ ટૂંકમાં ચાલું ખાતું તમારે એક નવું પ્લસ થશે આવું। ચલો આગળ શરૂઆત કરતા એમ જ, પણ જેમ બે બાકી લખતા એમ આ વખતે 3 લખવાની, કારણ કે ચાલું ખાતા છે। ઓકે, આગળ પહેલાં મૂડી ખાતાની બાકી લખી લઈએ। મૂડી ખાતાની બાકી હંમેશા મૂડી ખાતામાં, ચાલો મૂડી ખાતાની જમા બાજુ જવાનું। બાકી આગળ લાવ્યા, એની મૂડી છે 75,000 અને બીની મૂડી છે 25,000। સીની ના હોય, અહીં સીનું ખાતું નહીં બનાવો તો ચાલશે, પ્રવેશ વખતે સીનું ખાતું નહીં બનાવો તો ચાલશે। બે એમના જ્યારે ચાલુ ખાતા બનાવે ને ત્યારે વાત કરું છું, ત્યારે મૂડી ખાતામાં ખાલી એ અને બીનું બનાવો તોય ચાલે, કારણ કે સીની મૂડી ક્યારે આવવાની નથી, એટલે નહીં જ બનાવવાનું। ઓકે, ચાલો આગળ। હવે ચાલુ ખાતાની બાકી લખી લીધી, પણ ચાલુ ખાતાની બાકી લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એની બે બાકી હોય, ઉધાર અને જમા। આની ઉધાર છે કે જમા, જોકે બુદ્ધિ અહીંથી વાપરવાની। આ મૂડીની જમા લખો છો ને, એનો મતલબ ચાલુ ખાતામાં આ બેની જમા જ છે, એટલે આ બાજુ આપી હોય તો ઉધાર, મૂડી દેવા બાજુ આપી હોય તો જમા। તો ચાલુ ખાતામાં જમા બાજુ આવો, ત્યાં લખો બાકી આગળ લાવ્યા, એની મૂડી 8,000, બીની 2,000। ઓકે, અને ત્રીજી એક વસ્તુ હજી, રોકડ શિલ્લક 3,000। રોકડ શિલ્લક કઈ બાજુ? તો કે ઉધાર બાજુ, રોકડ ખાતા કે ભાઈ 3,000 રૂપિયા। ઓકે, આગળ વધી હવાલામાં સીધું, સીને નવા ભાગીદાર, સોરી, સીને નફામાં 1/5 ભાગ, એટલે સીનો ભાગ 1/5, બરોબર છે। 20,000 રોકડા મૂડી તરીકે અને 5,000 ભાગડી તરીકે લાવશે। પહેલાં મૂડી તરીકે 20,000 લાવે ને એને આમનો રોકડા આવે, આવે તો ઉધાર કેટલા એવા? તો કે ભાઈ 20,000, અને મૂડીના છે એટલે સીના મૂડી ખાતે જમા પાડવાના રહેશે તમારે, કેટલા? 20,000। ઓકે, આગળ પાઘડીના પણ 5,000 લાવશે, તો પાઘડીને લઈ લઈએ 5,000 કે ભાઈ રોકડ ખાતે ઉધાર 5,000, તે પાઘડીના છે એટલે પાઘડી પ્રીમિયમ ખાતે જમા, અને પાઘડી પ્રીમિયમના છે પાછા પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર કરીને કોને આપશો? તો કે જે ભાગીદાર ત્યાગ કરશે એને મળશે। તો ત્યાગ કરે છે કે નહીં એ જાણવા માટે સૂત્ર મૂકવું પડશે, જૂનું માઇનસ નવું, તો શોધી લઈએ એનું। એનું જૂનું 4/5, નવું 3/5, ચાલો મેળવીએ, છેદ સરખા જ છે એટલે સીધું ઉપરથી બાદ બાકી, 4-3 1/5, એટલે આ ત્યાગ કરે છે એ। ચાલો બીનું, બીનું જૂનું 1/5 -1/5, ચાલો 5 લસા 1-1, 0, એનો મતલબ આ ભાગીદાર ત્યાગ કરતો નથી, ખ્યાલ આવ્યો? ચાલો આગળ,
ઈ ટૂંકમાં એ ભાગીદાર ત્યાગ કરે છે, બી ભાગીદાર કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી. તો પાઘડીના પૈસા જે 5000 છે એ માત્ર એક જ ભાગીદારને મળશે. કોને? એને, બીને મળશે નહીં, કારણ કે બી ભાગીદાર ત્યાગ કરતો નથી. તો આમ પૂરી કરી દઈએ, પાઘડીના જે ઉધાર કરેલા છે એ માત્ર કોને આપવાના? એને જ. યાદ રાખજો. હવે યાદ રાખજો, અહીંયા જમા કોના પાડશો? જમા કોના પાડશો? તો કે ભાઈ એના મૂડી ખાતે કોના, શું સોરી, ક્યાં? મૂડી ખાતે નહીં, એના ચાલુ ખાતે ટૂંકમાં તમારે જમા પાડવાના રહેશે. કારણ કે મૂડી ખાતામાં મૂડી સિવાયની કોઈ એન્ટ્રી નહીં આવે. આ પાઘડીની એન્ટ્રી કહેવાય, પાઘડીની એન્ટ્રી ચાલુ ખાતામાં જશે. બરોબર છે? ચાલો, આ રીતનું થયું. પાઘડીના જમા થઈ ગયા, 5000 લેવો હતો, એ 5000 આને મળ્યા. પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. મળી એકને જ છે એટલે ઉપાડી એક જ જશે, કાંઈ નહીં ઉપાડી જાય એને આમનું લખીએ. મળ્યા ત્યારે જમા થયા, તો હવે એના ચાલુ ખાતે ઉધાર કરવાના. કેટલા ખબર? 5000માંથી અડધા એટલે 2500. અને લઈ ગયો એટલે આપણા રોકડા ગયા હોય, એટલે રોકડ જાય તો જમા. આગળ આવી ગયેલી આમનું છે, નવી નથી. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો પહેલો હવાલો કમ્પ્લીટ. હવેની ખતવણી કરી દઈએ. ખતવણીમાં એક મિસ્ટેક થઈ, જા ન બનાવ. જો કે આખું 2 મિનિટ સાંભળી જાઓ ફરીથી. આ ખાતું બનાવવું પડશે, સોરી, કારણ કે સી મૂડી લાવે છે ને, એટલે હમણાં જોજો આમાં ખતવણી થશે, એટલે બનાવવાનું, સોરી, ફરજિયાત. રોકડ ખાતાની ઉધાર બાજુ આવી જઈએ. આવ્યા? ને આ નામ લખશું સીના મૂડી ખાતે. શું લખશું? સીના મૂડી ખાતે. અને 20000. ચાલો, રોકડની ખતવણી થઈ ગઈ. હવે સીના મૂડી ખાતાની જમા બાજુ જોવાનું. આવ્યા? જમા બાજુ એટલે ખાતું ટૂંકમાં બનાવવાનું રહેશે. જમા બાજુ આવી નામ લખવાનું રોકડ ખાતે, અને સીના ખાનામાં લખશું આપણે 20000 રૂપિયા બનાવવાનું. સોરી, ખ્યાલ આવ્યો? નહીં બનાવવાનું, ન બનાવવું, ત્રણેય નહીં બનાવવાનું. આ એક મિસ્ટેક થી ટૂંકમાં, નહીં બનાવો તો ત્રણેયનું નહીં બનાવવાનું, અને બનાવશો તો ત્રણેયનું બનાવવાનું. કારણ કે આ ભાગીદાર મૂડી લાવે એટલે આમાં એન્ટ્રી આવશે ને માટે. ચાલો, એટલે ચોકડી ભલે મારી ટૂંકમાં બનાવવાનું રહેશે. બરોબર? ચાલો, ઓકે, રેડી. આગળ રોકડ ખાતાની ઉધાર બાજુ. ચાલો, રોકડ ખાતાની ઉધાર બાજુ ને આ પાઘડી પ્રીમિયમ ખાતે, અને લખવાના 5000. ચાલો, પછી પાઘડી પ્રીમિયમ ખાતુંની જમા બાજુ, પણ પાઘડી પ્રીમિયમ નથી, પાઘડી પ્રીમિયમની ઉધાર બાજુ પણ નથી. એનું ચાલુ ખાતું તો છે આપણી પાસે, તો ચાલુ ખાતામાં જમા બાજુ આવો ને લખ, જમા બાજુ છે ને લખવાનું ઉધાર પાઘડી પ્રીમિયમ ખાતે. કેટલા? તો કે એના ખાતામાં 5000. હા બે, એને કંઈ નહીં, કારણ કે આને ત્યાગ નથી કર્યો. ખરેખર બીને મળવા જોઈએ પાઘડીના, પણ એને ત્યાગ કર્યો નથી એટલે આને નહીં મળે, એકને જ મળશે એને. ચાલો, ઓકે, આમ નોંધે કમ્પ્લીટ. હવે એક આ રહી, ઉપાડી જાય તો એના ચાલુ ખાતાની ઉધાર બાજુ આવો ને આ લખવાનું રોકડ ખાતે, વિરુદ્ધ નામ લખવાનું. પણ એના ખાતામાં કેટલો ઉપાડ ચડાવવાનો? તો કે ભાઈ 2500. અને બીજું, રોકડ ખાતાની જમા બાજુ ને આ લખવાનું એના ચાલુ ખાતે, અને ન્યા લખવાના 2500. તો અકડ આવે તો ઉધાર, તો આ બધી રોકડા આવ્યા એટલે ઉધાર, ગયા તો જમા. ચાલો, આગળ જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. જમીન મકાનની કિંમતમાં તમારે 10% વધારો કરવાનો છે. તો પહેલાં જોઈ લો તમારી પાસે જમીન મકાન છે કેટલા. પાંત્રીસ હજાર છે, એમાં 10% વધારો કરો એટલે 3500.
ચાલો 35,000માં 10% એટલે 3500 વધારો કરશો એટલે 12 નીકળશે 38,500 રૂપિયા. ફાયદો છે એટલે બીજી અસર આપશું પુનઃમૂલ્યાંકન જમા, પણ આ હવાલો પૂરો કરી. જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવાનો છે. પહેલાં જોઈ લઈએ ફર્નિચર આપણા 35,000ને, સોરી 30,000, પછી સ્ટોક કેટલાનો છે તો કે ભાઈ 15,000નો, આ બંનેની કિંમતમાં 5% ઘટાડો કરવાનો છે એટલે બેયની કિંમતમાં ઘટાડો થશે. ચાલો 30,000ના 5% એટલે 1500 માઇનસ કરીએ એટલે 12 વધશે 28,500. એવી જ રીતે સ્ટોકમાં 15,000ના 5% એટલે 750 માઇનસ કરીને 12 કાઢશો એટલે 14,250. ઓકે, બીજો હવાલો સોલ્વ થઈ ગયો, પણ બધાની એક એક એન્ટ્રી થઈ છે, બીજી એન્ટ્રી બાકી. ચાલો પહેલેથી લઈ લઈએ. જમીન મકાનની કિંમતમાં વધારો થયો, વધારો એટલે ફાયદો, ફાયદો લખાશે પુનઃમૂલ્યાંકન જમા. જમીન મકાનમાં 3500નો ફાયદો. ઓકે, પછી ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં બંનેમાં ઘટાડો થયો, બંને મિલકત કહેવાય, ફર્નિચરે મિલકત ને સ્ટોકે મિલકત, ઘટી એટલે નુકસાન, નુકસાન ક્યાં લખાય તો કે ભાઈ ઉધાર. ઓકે ચાલો આગળ. રોકાણોની બજાર કિંમત 35,000 છે, જે ચોપડે લાવવી એનો મતલબ બતાવી. પહેલાં જોઈ લઈએ રોકાણો છે કેટલા, 25,000ના છે અને બજાર કિંમત 35,000, એટલે હવે માર્કેટમાં 35,000ના બોલે છે. તો વધારો થયો ઘટાડો એ જાતે નક્કી કરવાનો. તો કે ભાઈ 25,000ના હતા, 35 થયા એટલે 10,000નો વધારો થયો. ફાયદો કહેવાય કે નુકસાન, તો કે ભાઈ ફાયદો, ફાયદો ક્યાં લખાશે જમા. રોકાણોમાં આપણને 10,000નો ફાયદો થયો છે. આગળ, દેવાદારો પર 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદારો છે આપણી પાસે 5500ના, એમાં એવું કીધું દેવાદાર પર 10% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો કે ગાલખાદ અનામત 10% રાખવાનું છે, 10% એટલે 550. ચાલો 5500ના 10% કન્ફર્મ કરી લીધું, 550 માઇનસ કરશું એટલે 4,950 રૂપિયા. એની બીજી અસર તો કે આપણે ફોર્મેટ બનાવીએ, ડાયરેક્ટ લખો તો એ ચાલે, કેલ્સિયમમાં આપણે ગણી લેવું. ચાલો પહેલાં હવાલાના 550 બરાબર, પછી બાકા સરવૈયાના 500 એટલે 50 રૂપિયા ડાયરેક્ટ લખી નાખો ને તોય ચાલે, આ ફોર્મેટ ન બનાવો તો. ખ્યાલ આવ્યો, બનાવો તો વાંધો નહીં. અકસ્માત વળતર પેટે 1,000નો દાવો મંજૂર કર્યો. ફરીવાર એકવાર એવું, પેલા બે દાખલામાં આપણે જોયું દાવો મંજૂર થાય એટલે આપણે દેવાના છે ને એવું આપણે સ્વીકારી લીધું, એટલે આપણે દેવું સ્વીકાર્યું, પેલા દેવું તરીકે લખ્યા દેવામાં. અકસ્માત વળતરનો દાવો, પૂરું નામ લખવાનું, 1,000 રૂપિયા. દેવું સ્વીકાર્યું નહીં લખ્યું, તમે દેવું વધાર્યું બરાબર, અને હવે વધારવાથી ફાયદો થયો, દેવું વધારો ફાયદો થાય નહીં, નુકસાન. નુકસાન લખાય ક્યાં, પુનઃમૂલ્યાંકન ઉધાર. પણ આવા નુકસાન માટે આપણે ભંડોળ મૂકેલું છે, જો કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલું મૂકેલું છે, 5,000. ચાલો 5,000માંથી તમે આ નુકસાન, 5,000 પડ્યા છે બરાબર ભંડોળ એકઠા કરેલા, એમાંથી 1,000 રૂપિયા નુકસાન થયું એટલે એ વાપરી જાઓ, તો હવે તમારી પાસે ભંડોળ કેટલું વધશે, 4,000. એનો મતલબ આ નુકસાન અહીંયા નહીં લખવું પડે,
કારણ કે નુકસાનની ભરપાઈ કેમાંથી કરી? તો કે મારી પાસે ભંડોળ હતું એમાંથી ભરી દીધા. ઓકે, એટલે નુકસાન અહીંયા લખાશે નહીં. આગળ, લેણી ઊંડી નકરામણી ખર્ચના 150 અને બેંક ચાર્જિસના 300, બે ખર્ચા જ છે તમારા, નવું કાંઈ નથી. એટલું વિચારો, બે તમારા ખર્ચા છે જે ચૂકવેલ, એટલે તમે ચૂકવી દીધા છે, જેની નોંધ કરવાની બાકી છે. એક સિમ્પલ નિયમ વસ્તુ છે કે તમે ખર્ચો કર્યો છે, કોઈ ખર્ચ કર્યો છે, એના પૈસા ચૂકવી દીધા છે, તમે લખવાનું ભૂલી ગયા છો. સમજ પડી? કોઈ પણ ખર્ચો તમે ધંધામાંથી કરો છો એ ચૂકવાઈ ગયો છે, ચૂકવવાનો બાકી નથી, પણ ભૂલે રહી છે એ ખર્ચો તમે ધંધામાં લખતા ભૂલી ગયા. તો તમે વિચારવાનું છે, કોઈ પણ ખર્ચો તમે ચૂકવો ત્યારે કઈ અસર થાય? પહેલી જ વસ્તુ, ખર્ચો થયો એટલે નુકસાન થાય. વ્યવહારની બે જ અસર થાય, આપણે 11 શીખીને આવ્યા. કોઈ પણ ખર્ચો કરો એટલે પહેલી જ વસ્તુ તમને નુકસાન થયું, અને બીજું તમે ચૂકવી દીધા છે એટલે તમારી પાસેથી રોકડા ગયા હોય. બે વસ્તુ થાય, એક તો ખર્ચો થયો અને બીજું તમારી પાસેથી રોકડા જાય છે, એટલે બે અસર આપવાની હોય તમે આપી નથી. જ્યારે પણ ખર્ચો થાય ત્યારે બે અસર આપવાની હોય, એક તો ખર્ચો થયો એ ખર્ચ દેખાડવાનો હોય, અને રોકડા ગયા હોય એ રોકડ જાય એમ દેખાડવાનો હોય. એ બે વસ્તુ થયું છે પણ આપણે ક્યાંય લખ્યું નથી, તો બે લખી લઈએ, એક ખર્ચો દેખાડીએ અને બીજું રોકડા ગયા છે એમ દેખાડીએ. બરોબર છે? ચાલો ચાલો ચોપડીને મૂકી દઈએ. આપણે ખર્ચો દેખાડવા માટે છે ને પુનઃ મૂલ્યાંકન ઉધાર છે, કારણ કે નફા નુકસાન જેવું જ ખાતું છે, નફા નુકસાન હવાલા. આનું બીજું નામ યાદ છે ને, પુનઃ મૂલ્યાંકન ખાતાને શું કહેવાય? નફા નુકસાન હવાલા. નફા નુકસાન જેવું જ કામ કરે, ખર્ચો થાય તો ઉધાર, ફાયદો કે આવક થાય તો જમા. એમ અત્યારે નકરામણીનો અને બેંક ચાર્જિસનો ખર્ચો થયો છે, ખર્ચો તો ઉધાર બાજુ જ દેખાડાશે, એટલે ઉધાર બાજુ આવી જઈએ આપણે. સોરી, દેખાય છે ને ઉધાર બાજુ આવીને બે નામ, નકરામણી ખર્ચ 150 અને બીજું બેંક ચાર્જિસ, બેંક ચાર્જિસના 300. ઓકે, ખર્ચ દેખાડી દો, હવે રોકડા જાય એમ દેખાડવાના છે. રોકડા ક્યાં જાય એમ દેખાડીએ? તો કે રોકડ ખાતામાં. રોકડ ખાતાનો નિયમ છે, આવે તો ઉધાર, જાય તો જમા. ઓલો ભાગીદાર 2500 ઉપાડી ગયો ને તો આપણે ગયા તો જમા કર્યા, એવી જ રીતે આ બેથી જશે, જાય તો જમા. આ 150 અને બીજા 300 અહીં લખી નાખો, અને ક્યાં ના ગયા? તો તે નકરામણી ખર્ચ થયો અને બીજો બેંક ચાર્જિસ ખર્ચ થયો, આ બેને કારણે ગયા, જાય તો જમા. સિમ્પલ નિયમ, સમજ પડી? હવાલો કંઈ અઘરો નથી, ખર્ચ થયો છે, ખર્ચ થાય ત્યારે વિચારવાનું, બે બે અસર આપવાની થાય, ખર્ચ દેખાડવાનો થાય અને રોકડા જાય એમ દેખાડવાનું, એ તમે લખ્યું નથી. તો ખર્ચ દેખાડો અને રોકડા જાય એમ દેખાડો, એટલે કમ્પ્લીટ. ઓકે ચાલો, હવાલા કમ્પ્લીટ, સીધા સર્વે. એમાં જમીન મકાન આવી ગયું, ફર્નિચર આવી ગયું, રોકાણ આવી ગયો, સ્ટોક આવી ગયા, દેવાદાર આવી ગયા, લેણી ઊંડી એ અહીંયા રહેવા દે 2000. ચાલો પછી રોકડ ઓબ્લિક બેંક, એ તો આપણે બાકી લખી હતી. પાઘડી, પાઘડી જૂની છે, જૂની પાઘડી ક્યાં લખશો? એની શું અસર આપશો? જ્યારે પણ જૂની પાઘડી આપે તે આપણે મૂડી ખાતાને ઉધાર બાજુ ભૂગી જતા હતા, કારણ કે ત્યારે ચાલુ ખાતા નહોતા બનાવ્યા. જ્યારે ચાલુ ખાતા બનાવો ત્યારે મૂડી ખાતામાં ખાલી આ મૂડીની જ એન્ટ્રી આવી જોઈએ, બાકીની તમામ એન્ટ્રી ચાલુ ખાતામાં આવશે. એટલે આ જૂની પાઘડી છે ને વેચવાય ચાલુ ખાતામાં જ આવવાનું, ઉધાર બાજુ જ આવવાનું, પણ ટૂંકમાં ચાલુ ખાતામાં જ આવવાનું અહીંયા પાઘડી. અને વેચવાની ખાલી જૂનાને જ, ખ્યાલ આવ્યો? જૂના કોણ? એ અને બી. ચાલો એને વેચી દઈએ, 5000 રૂપિયા છે, જૂનું પ્રમાણે છે, 4×1 ડાયરેક્ટ વેચાઈ જશે, 4000 ને 1000, એકવાર કન્ફર્મ કરી લઈએ, 4×1 પ્રમાણે 4000 અને 1000 આવડશે. આગળ ચાલો, આ સેટ તો પૂરી થઈ ગઈ, ઉધાર છે, મૂડી આવી ગઈ, ચાલુ
કારીગર અકસ્માત વળતર ભંડોળ 5000 હતું પણ 1000 વાપરી ગયા, 4000 પડ્યું છે એ 4000 વેચી દઈએ. ચાલુ ખાતાની જમા બાજુ આવવાનું. કારીગર અકસ્માત વળતર અનામત અને માત્ર જૂનાને જ 4000 ને વેચો જૂના પ્રમાણમાં, એટલે 4×1 3200 અને બીજા 800 ચેક કરી લેજો. ઓકે, આગળ લેણદારો બાકી છે. ચાલો 4000 દેવી ઊંડી 1000. ઓકે ચાલો આગળ હવાલા કમ્પ્લીટ ટૂંકમાં. ચાલો પેક કરીએ. ઉદ્ધાર બાજુ આંકડા વધારે છે પણ આ બાજુ મોટા આંકડા છે એટલે આ બાજુનો સરવાળો વધી જશે. 10000 પ્લસમાં 300 એટલે 13500. બે બાજુ લખીએ 13500માંથી આ બધું માઇનસ કરી નાખીએ. 1500 માઇનસ 750 માઇનસ 50 માઇનસ 150 માઇનસ 300 એટલે વૈદા 10750. આ બાજુ વધે એટલે શું ગણાય? નફો. નફો માત્ર જૂનાને એ અને બીને જ. કયા પ્રમાણમાં? તો કે જૂનું એ 4×1 86000. 10750 × 1/5 2150. ચાલો અહીંયા ઉધાર. આ નફો મૂડી ખાતામાં લઈ જાઓ કે ચાલુ ખાતામાં? તો કે એક જ નિયમ રાખવાનો, મૂડી ખાતામાં માત્ર મૂડી. મૂડી ખાતામાં માત્ર શું આવશે? મૂડી. ચાલુ ખાતામાં મૂડી ખાતામાં માત્ર મૂડી જ આવી જોઈએ. ચાલુ ખાતામાં બાકીની બધી એન્ટ્રી એટલે અહીંથી ઉધાર એ ચાલુ ખાતામાં જવા. 8600 પ્લસ 21500. ચાલો પુનઃમૂલ્યાંકનનો ટૂંકમાં નફો આવી ગયો. ઓકે, હવે આ રોકડ ઓબ્લિક બેંક પેક કરવું હોય તો થઈ જશે. 3000 20000 પ્લસ 5000 28000. ચાલો 28000થી માઇનસ ઓલા કરીએ. 2500 150 માઇનસ 300 25050. બાકી આગળ લઈ ગયા, બાકી સિદ્ધિ અહીંયા. ઓકે ચાલો હવે મૂડી ખાતું પેક કરી દઈએ. મૂડી ખાતામાં તો સિમ્પલ છે, અહીંયા 75000 આવશે, 25000 ને અહીંયા 20000. એ સેમ અહીંયા આવશે ને સેમ બાકી આની આ જ અહીંયા નીકળશે. લખો ને બાકી આગળ લઈ ગયા એ સિદ્ધ અહીંયા. ઓકે 75000 25000 અને 20000 બહાર નીકળશે 1,20,000. ચાલો મૂડી ખાતું કમ્પ્લીટ. હવે ચાલુ ખાતું પેક કરવાનું છે. ચાલુ ખાતામાં પહેલાં ઉધાર બાજુ 8000. ચાલુ ખાતામાં કોઈ ફિક્સ ન હોય કે ભાઈ જમા બાજુ જ વધારે હોય, જોઈ લેવાનું કઈ બાજુ વધારે લાગે છે. તો કે જમા બાજુ વધારે લાગે તો એનું પહેલાં પેક કરીએ. 5000 3200 અને 8600 24800. 24800 બે બાજુ લખી લઈએ. ચાલો 24800માંથી ઉપરની વિગત માઇનસ કરીએ. 2500 માઇનસ 4000 18300. બાકી આગળ લઈ ગયા. એવી જ રીતે બીનું 2000 પ્લસ 800 પ્લસ 21500. 4950 4950 માઇનસ 1000 એટલે આવશે 3950. સીનું કાંઈ નથી. હવે અમારા મગજને સાર જામી ગયો છે. અહીંયા જે મેં ચોકડી મારી હતી ને ટૂંકમાં એ અહીંયા આવશે, કારણ કે ચાલુ ખાતામાં કોઈ સીની વિગત આવશે નહીં.
વિગતમાં આવશે કોની, મૂડી ખાતામાં આવશે. એટલે ટૂંકમાં મૂડી ખાતું ત્રણેયનું બનાવવાનું, ચાલુ ખાતું જો આ બેયનું બનાવો તો ચાલે, પણ ચાલુ ખાતામાં સીને નાખવું જ પડે. ક્યારે ખબર? જ્યારે સી ભાગીદાર છે ને પાઘડીની રકમ રોકડમાં ન લાવે ત્યારે તમારે ઉપાડ ચડાવવો પડશે ત્યારે, એટલે કદાચ ચાલે એમ. સામાન્ય રીતે ટૂંકમાં સીનું ચાલુ ખાતું અત્યારે નહીં બનાવો તો ચાલે એમ હતું, પણ ટૂંકમાં આનું બનાવવું પડશે, એક મારી મિસ્ટેક હતી, બરાબર છે. ચાલો હવે આ બાકી ક્યાં લઈ જશો તો કે 11માં તમે શીખીને જ આવ્યા છો, બરાબર. તેમ છતાંય ન યાદ રહે તો ઉપરથી જોઈ લો, આની બાકી મૂડી ખાતામાં લઈ ગયા તો આ બાજુ નીકળે એની બાકી અહીંયા જ આવશે ને, ચાલુ ખાતા એ અને બી ને 18,300 3,950. ઓકે ચાલો, એનું ટોટલી મારવાનું થશે ને આપણે, 18,300 અને 3,950 એટલે 12 નીકળશે 22,250 રૂપિયા. ઓકે ચાલો, હવે ખાલી આનું ટોટલ 1,20,000 22,250 1,000 4,000 અને 1,000 1,48,250 એટલું ટોટલ અહીંયા આવવું જોઈએ. 38,500 28,500 14,250 35,000 4,950 2,000 25,050 આવી ગયા 1,48,250. જો આ દાખલામાં ચાલુ ખાતું છે એટલે થોડું ઘટવાનું થાય, પણ અત્યારે તમને હું ક્લિયર કરી દઉં છું કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખો. જો અત્યારે જરૂરી ખાતા કીધા છે ને, એટલે કદાચ માની લો કે આ મેં આખું ખાતું ન બનાવ્યું જ ને મૂડી ખાતું, તોય ચાલે. મારે શું કરવાનું ખબર? આ બેની મૂડી શરૂઆતની હતી એ સીધું અહીંયા મેં લખી નાખવાનું, મૂડી ખાતા એની મૂડી 75,000, બીની 25,000 અને સીનું છે ને બનાવી રાખવાનું, પણ એ શરૂઆતમાં ડેશ મારી દેવાની. સી મૂડી લાવશે 20,000 એટલે સીધી અહીં દર્શાવીને એનું ખાતું બહાર નીકળી જાય. એટલે હું કદાચ આ ન બનાવું તો ચાલે, કારણ કે રકમમાં મને કીધું નથી કે ભાગીદારોના મૂડી ખાતા બનાવો ચાલુ ખાતા બનાવો, ખાલી એમ કીધું જરૂરી ખાતા બનાવો. એટલે મને જે જરૂર પડશે ને એ બનાવીશ, એટલે મારે આની કોઈ જરૂર છે નહીં એટલી બધી. એટલે કદાચ અત્યારે આવો ન બનાવું તો ચાલે, ખ્યાલ આવ્યો? અને મેં આ ક્લિયરેશન કર્યું એમ, બનાવો તો અહીંયા ત્રણેયનું જોશે, અહીંયા માત્ર બેનું બનાવશો તો ચાલશે, ખ્યાલ આવ્યો? તો આ દાખલો ખાસ પ્રેક્ટિસ કરજો, ખાસ કરીને આ ચાલુ ખાતાની એન્ટ્રી. આ બેના બનાવતી વખતે ખાલી ધ્યાન રાખવાનું કે મૂડી ખાતું ચાલુ ખાતું બનાવો ત્યારે મૂડી ખાતામાં માત્ર મૂડીને લગતી જ એન્ટ્રી આવશે, બાકીની બધી જ એન્ટ્રી આપણે આપતા ને એ બધી ક્યાં જશે? ચાલુ ખાતામાં, બરાબર. એટલે આ દાખલો ખાસ એક પ્રેક્ટિસ કરજો, કારણ કે થોડીક આમ તેમ મિસ્ટેક થશે તો આ બેયનું ટોટલ સેમ નહીં આવે, કંઈક ભૂલ રહેશે. એટલે ખાસ પ્રેક્ટિસ કરજો, બરાબર. ફરી મળીશું આગળ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી નમસ્કાર મિત્રો.